લગ્ન કરે 20 વર્ષ જેવું થઈ ગયું, સંતાન સુખ નતું, એટલે અમે આપવાથી જોડે એ તો અમે જતા, કોઈ બતાવે કે આવી રીતે જાઓ તો થાય એવી રીતે જતા ને એવું બધું કરતા. મારા લગ્ન કરી 20-22 વર્ષ થયા, અમારે કોઈ સંતાન સુખ મળતું નહીં, મારી એમાં કોઈ દેવ દુઃખ નું કોઈ તમે એ બી આપો પણ ના કેવી વાત એમ કહું છું. સંતાન માટે અમે અમાર કુળદેવા જોડે લીધેલી, અમાર ઘરની માતા પાસે લીધેલી, તે 12-12 મહિના ચલાવો એટલે આપે કે આપે આપે ક્યાંય પણ કશું થાય નહીં. ફુવાજી અમારા ઘરની માતા ફુવાજી એમાં ઘરના હોય, મારી બોલો પણ કશું જ ના થાય. તો પછી હું માનવું કે હા માતાજી સાચા હોય તો ફુવાજી ખોટા હોય, ફુવાજી નું કશું થતું જ ના હોય. મામી તમારો ભરોસે આયા માટે તમારો આધાર માટે હું કોના ભરોસે વાત કરું કે તમે તંતર્યા નહીં અમારે. બે લગ્ન થયા એ નહી પાછળ થી વાત કરતો બે હા મારી હા કોણ થયા અમે દાદા ને વખત થઈ હા ના ના એ તો હોય અમારા ગામ તમારા ઘરે મરી ગઈ ને તમારી પેઢી મરી ને એ દીકરા થવા દેતી નહીં હું માતા આસું તમારે હ ને સધી માં હન સધી માં હા સધી માં એ સધી માતા એવું જ કહી છે કે શિકોતર માતા મારું ગજ નહીં વાગવા દે હા હા પાંચ ભાઈ ની માતા થાય એ પાંચ ભાઈ ની માતા ફરા છે અને પાંચ ભાઈ ની શિકોતર માતા એવું કહે છે કે મને કોઈ માનતું નથી એટલે હું સંતાન ના થવા જાઉં બાકી નિકો કરના જવાનું ના થાય તો મારું નામ મશાણી મેરડી ના હોય એવું માતા છો ઓળખો તો ઓળખાય આમાં એ રસ્તો બતાવો રસ્તો ચોખ્ખો છે લા તમારે હેડવું નથી સધી માતા ની પેલા આયેલિયા માતા છે સધી માતા તો પાછી પાછળ થી આવી પેલા તો તમારી શિકોતર માતા થાય ખબર પડે એ શિકોતર માતા થાય ને શિકોતર માતા નો કોઈ હુંગવાય તૈયાર નથી અને ખોટું ભુવા ધોણસ હું માતા છું સાચું બોલું છું એ ભુવા લાયા તા ને માં તે કદા મારો 77 કે 12 ફરે પછી તે ભુવા લાયા અમારો 25,000 ખર્ચો પડ્યો પણ કોઈ ઠકળ પડ ને હું તને શું કહું છું તારું મગજ ચાલતું હોય ને તો ફરવાનું મૂકી દે હું બતાવું એટલું કરી લઈશ કરી લેશો ને એક શ્રી ફટ લેજે શિકોતર માતા ના તારા દાદી ના નામ ના 1, 2, 3, 4, 5 ચાંદલા કરવાના 5 એટલે પરમેશ્વર આવી ગયા ભગવાન ની સહી થઈ ગયા 5 ચાંદલા શિકોતર માતા ના કરી નાખ સફેદ કપડા બાંધી દે અને કોઈ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે અને હવાર ના હાથ કુક દીવો ચાલુ કર શિકોતર માતા નું બધા ભેગા થાય અને એટલું કે મારા ઘર માં અજવાળું થાય ને એટલે તરત તને બિહાડી દઈશ કોઈને મારે પૂછવું નથી તારા મારા 4 મહિના નો વધાર કેટલા વધાર 4 મહિના નો વધાર વિધાતા ના લેખ માં વેખ ના મારું તો મારું નામ કાળકા નહીં બોલ શું દુઃખ છે બતાવ્યા દુઃખ છે દુઃખ શું બતાવ્યા આટલું નાનું દુઃખ છે લા મેં ખાઈને મેં દાણો નાખી ન કરી નાખ્યું શું થઈ ગયું હવે જો તમારે જીવવું હોય ને બધાને ભૂલી જા બધાને એટલે બધાને ભૂલી જા તમે શિકોતર ને પકડી લો એટલે એ તમારો ભગવાન છે સધી માતા ગમે તેનું જોર કરે છે સધી માની તમે માનતા આધા ગમે તે કરો ને સધી માતા ધૂણી ને એવું કે હું આવીશ થોડી ધીરજ રાખજો પણ એ ધીરજ ઉપર માતા થવા નહીં દે શિકોતર જો તારી પેઢી ની રાજા હોય તો શિકોતર માતા પાંચ ભાઈ ની માતા પાંચ ના ભેગા થાય તો તમે એક દીવો આપી દો અને શ્રીફળ કીધું એ પ્રમાણે ચાંદલા કરી મૂકી દે માતા ને એટલું કેવું કે મારા ઘર માં અજવાળું થાય તરત તને બિહાડ દે તારે મારે 4 મહિના નો બધા તારે તમારે સારું કરાવવું હોય તાર જો તમારું કલ્યાણ થઈ જશે ભગવાને આવો લેખ લખ્યો કે શિકોતર માતા જયારે દેવ થઈ ને ત્યારે ભગવાન ના ઘેર ગઈ અને ભગવાનને કીધું કે ભગવાન મારા બીજો જન્મ જોઈતો નથી મારા મોક્ષ જોઈતો નથી મારા 5 દીકરા નીચે ધરતી ઉપર છે
એટલે ભગવાન ના દયા આવીને ભગવાને કીધું શિકોદર માતા ને કે અરે રહ તારા નીચે જવું છે પણ તારા દીકરા તને માનશે નહીં. તો શિકોદર માતા કે ભલે વાંધો નહીં મારા છે ને. તો ભગવાને કીધું કે શિકોદર તું લઈને બીજો જન્મ તને હારી જગ્યાએ જન્મ આલું છું. આ તારા દીકરા મોટા થશે તારો દીવો નહીં કર. તો શિકોદર કે વાંધો નહીં મારા છે ને. અંતે જતા 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 આજે 90-105 વર્ષે તમે જાગ્યા. હું 105 વર્ષે શિકોદર માતા ગોતી રહ્યો છું. શું કીધું? 105 વર્ષે પૂરા થયા અને 6 નહીં પૂરા થાય. 6 થાય તો ભગવાન પાછી ભગવાન ના ઘેર જતી રહી. હવે શું કરવાનું આવ્યું? ભગવાને શિકોદર માતા ને એટલું કીધેલું છે કે જયારે તારો સમય આવશે હું કોક જગ્યાએ કઈક બાકી રાખીશ. એટલે તમારા ઘરે દીકરાની ખોટ પૂરી પડી તમે બધે ફરવાનું ચાલુ કર્યું. એટલે શિકોદર માતાએ નિમિત્ત શિકોદર માતાની પાસે ભગવાને આશીર્વાદ આપ્યા હતા કે તારા કોક માતા આવશે ધરતી ઉપર અને જાહેર કરીને આપશે તારા દીકરાઓને. એ દીકરાઓ તારા નક્કી કર. એટલે શંકર ભગવાન કે તારે શિકોદર પાછા મારી પાસે આવવાનું. હું તને એક જીવ આલીશ એ તું જીવ પેલા ફીટમાં પૂરી દેજે. એનો બાળકનો જન્મ થશે ને તારા શિકોદર નો પરચો કહેવાય છે. શું ખબર પડી? આ મારી રચના દેવની તમે કઈ ઓળખી શકો? એટલે શિકોદર માતાને પકડો ભગવાન ભૂલી જાઓ માતાથી મતલબ રાખવાનો. જો અમારે જમીન બાબત ની હોય એ સીધી સાલમાં નથી તે અને એ પટેલ કઈ મરી ગયા પછી છોકરા હાથે જમીન મને આપતા અને એક દીકો અત્યારે હું તો કહું તારી પાસે હો વીઘા જગ્યા હોય ખાવા વાળો ની હું કરીશ. આપણો આપણો આપણે મેન આપણે તમારે જોઈએ છે શું પેલા એમ કે તો હું તમને જે જોઈએ છે તમને એ જ આપીશ.